ચાલો તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને જય સ્વામિનારાયણ. ફરી પાછું આજના દિવસના વિડીયોમાં બધાનું સ્વાગત છે. તો પારાયણ હવે કમ્પ્લીટ થઈ ગઈ, પૂરી થઈ ગઈ, એની એક મજા હતી. અને ગઈકાલે નહીં ને એના પહેલાંના દિવસે આ મારો મોબાઈલ ટ્રાયપોડ સાથે આગળ બેઠેલા બાળકોને આપ્યો હતો, તો ત્યારે તો મૂકી જ દીધો હતો. પણ કાલે જ્યારે હું પાછો પારાયણમાં ગયો તો એ બાળકોએ એને જ ગોઠવી દીધો. આગળ પહેલાં જ બેઠા હતા તો એને આપ્યું તો એને ગોઠવી દીધો, અને પાછો જેમ જેમ જે જે બોલતા જઈએ અમે એને પણ ટ્રાયપોડ એ બાજુ ફેરવતા ગયા. એટલે બહુ સરસ રીતે એને કાલે રેકોર્ડ કરીને કન્ટેન્ટ ક્રિએટ કર્યું. આમ જોવા જાવ તો બાળકોને કાંઈ મેં એને કીધું નહોતું કે તમે એ બાજુ કામ કરજો, કે એ બસ એને આપી દીધો. તો તેની રીતે એ લોકોએ વ્યવસ્થિત રીતે સારી રીતે ગોઠવી દીધો અને એક દિવસ જોયું, અને બીજા દિવસે બાળકો પણ શીખતા ગયા. એટલે બાળકોને શીખવાડવામાં આવે તો બહુ ઝડપથી ને આરામથી બધું શીખી જાય, તો આવું છે. અને રવિવાર એટલે કે રજાનો દિવસ છે, એટલે બસ આવું છે. સવારના સમયે થોડો આ કેળાવાળા અત્યારમાં આવી ગયા હોય એટલે એનો અવાજ થોડો બેકગ્રાઉન્ડમાં સંભળાતો હશે તમને. ફ્રૂટવાળા સવાર સવારમાં આવી જાય, તડકો પડે એટલે પછી આમે એ લોકો બહાર ન નીકળી શકે. ફ્રૂટ થોડુંક બગડવા માંડે, લંઘાઈ જાય ને, સીધી વાતમાં કહીએ એટલે સવારે વધારે હોય. હજી પાણીનો બચાવ તો ચાલુ જ છે, તો બધું વોશિંગ મશીનનું નહીં હોય ને તો. હા ના ના, એ બરાબર છે, પાણી તો કિંમતી છે અત્યારના જમાનામાં, એટલે એ બચાવવું જ પડે. ભલે હોય તોય બચાવવાનું, ન હોય તોય બચાવવું, તો ફરજિયાતમાં આવે. હોય તો થોડુંક શું છે, છૂટથી વાપરો તોય ચાલે. મમ્મી કેવો ફોન લેવો છે, લાલ પીળો લીલો કેવા કલરનો? હે મમ્મી, ના ના, મમ્મીનો અત્યારે સ્માર્ટફોન લઈ દેવો છે ને, એટલે થોડુંક વિચારણા હાલે છે કઈ કંપનીનો કેવો લેવો એવો. હા તો ગમે, વારો સમય આવે બધી વસ્તુનો ત્યારે લઈને, એમાં ટાઈમ આવે ત્યારે નિર્ધારિત સમયે. બ્લુ કલરનો જ લેવો છે, એમઆઈનો નથી લેવો ને? આ સસ્તો કહેવાય, તમે ન પાડતા હોય, તમે ન પાડતા હોય પણ છોકરા પાડી દે ને, નક્કી ન હોય ને. હા એમ, એટલે પછી થોડુંક અમારે ઈ વિચારવું પડે. ના 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 ના, એપલનો નહીં પણ હાદો લઈ તો વિચારી લઈને થોડોક કેવો લેવો, એટલે એ પછી બેકરીમાં લઈ લે. બે શું છે, એક જ છે, એને તો હાલે છે, કાંઈ વાંધો નથી. એ જઈએ બગડે ત્યાં એ લેવે ને, હજી તો હાલે છે ત્યાં લગી આંકવાનો હોય, એને કાંઈ વાંધો નથી. તમને પહેલાં લઈ દઈ સારો ફોન, કંઈક મારે મેઇન ફોનની જરૂરિયાત, હું ખાલી ફોન કરવા માટે ને. તો પણ એ આખો દીમાં એમ નહીં, હું તમને હું તમને અરે લેવાની જ વાત છે, એમાં જ પૂછું છું. એમાં હું તમને ડાઉનલોડ કરી લઉં, પછી તમે જોઈ લ્યો તો હાલે ને એમ. હા હા, એમ હાલે ને, તો 4G લઈ લઈ, નકર 5G લેવો પડે એમ. તું બહુ વ્યવસ્થિત વાત કરે છે. હા હું કેવું નથી માર, કેવું વૈશાખ મહિનો છે, બહુ સારો મહિનો છે, લઈ દો આમાં જ ફોન લેવો હોય તો. દી ઉગ્યા પહેલાં નહીં તો હું બહુ પોઈન્ટ મળે ને, તો કાલથી વહેલું ઉઠતું જવું છે. કાલથી મારે 6 વાગ્યા ઉઠીને નાઈ લેવું છે, પછી આ વિડીયો બનાવવાનું ને બધું પછી રાખવું છે. હા તો એ તો પોઈન્ટ છે જ બધામાં, એમાં પછી વૈશાખમાં અલગ વધારે એ છે. તો હવે ચાલુ કરવું જો, થોડું ભેગું કરી લઈને. સારું સારું. મમ્મી કહે છે તારા દાદાએ બહુ પૂન કરતા, દાન કરતા ને એવું કરતા. મેં કીધું હા એ વાત એ સાચી છે, મને ખ્યાલ છે થોડું ઘણું. ગમે એ કોઈ આવે એવું કોઈ હોય ને, એટલે એ તરત દેતા. ગઈઢિયામને બહુ એવી ટેવ હોય આપ ઘણા બધા મોટા ભાગના, કે એ કોઈ પણ આવતું હોય ને તો એને એનો સ્વભાવ આમ જોવે ને તો કરુણા વાળો હોય. ચાલો તો હવે આગળ વધીએ ને બતાવીએ, બતાવવા લાયક હશે તો. ત્યાં સુધી જોતા રહેજો, અને વિડીયો ગમતો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો. ઉઠતા હોય તો હાલે હાલ, પહેલાં નાસ્તો કરી લે પછી એ કરજે. હાલ મારો દીકરો, હાલ હાલ ગોયણી, રવિવારની ગોયણી, બે બે ઠેકાણે ગોયણી થઈ છે. હાલ હાલ
વેદન જલસા છે એ મૂકી દે, પછી કરજે. હાલ તું નાસ્તો કરી લે, માં દીકરો હાલ પછી. હાલો હાલો, શેમાં જોતી હતી? યુટ્યુબમાં. હે, ઓનલાઈન છે કે એમાં ડાઉનલોડ કરેલું છે? હા, મૂકી દે મૂકી દે. હાલ ચલો, જો સવારમાં કેળાવાળો ગયો, હવે કેરી વાળો. એમાં વધારો એ હું તમે દેખું પાછો. ચલો, એક શુષ્કો થોડા લાવી, ઇસકી બારી હે ટુર્નામેન્ટમાં. એમ નહીં, ટુર્નામેન્ટમાં પહેરી ગયો હતો ને, આજ પાછો ચાલુ કર્યું પહેરવાનું. આ ધોયા ને એટલે આજે પહેર્યા છે. બપોરે આવીને એનો વારો, બધા ધોઈ નાખવા પડે ને. ચાલો, તો મંદિરે દર્શન કરવા માટે રવિવારનો દિવસ છે એટલે પહોંચી ગયો છું. ફૂલ તડકો છે, 9:30 આજુબાજુનો સમય છે, છતાંય રવિવાર છે એટલે લોકો પણ, હરિભક્તો પણ ઘણા બધા હોય છે, ગામના ને બહાર ગામના પણ ઘણા હોય રવિવાર હોય ને એટલે. વેદો તો આજ ગોયણી થઈ ગઈ હતી બપોરે, બે ઠેકાણે શિવું નો લઈ ગઈ. શિવું બપોરે રહી ગયો, કા શિખંડ ભાવે નહીં, બપોરે હતું શિખંડ એટલે કેરી વગરનો રહી ગયો. એટલે અત્યારે કેરી ઝાપટી લે ને. ભાવે ચલા, તને ભાવે છે? હા, જો જો એ એક્શન તો જો કરે, કરતો કરતો કેવી લાગે? હે, ભાવે એટલે કેમ કરવાનું? હમણાં કર્યું તું, કહેતો કેમ કરવાનું? કેમ કઈક કર્યું તું? નહીં ભાવે એટલે, ભાવે એટલે જા આમ કરે. આ કેરીની ખાસિયત હોય, કેરી નહીં આમ તો બધા ફ્રૂટની, પેલા કાચામાંથી પાકા થયા હોય ને તરત એ ટાઈમે ખવાઈ જાય તો ઠીક છે, પછી પકાઈ ગઈ પછી બે દિવસ લેટ ખાઈ ને એટલે મોરા પડી જાય, એની મીઠાસ હોય જાય, એનો સ્વાદ હોય જાય. બે દિવસ થોડુંક લેટ થઈ ગયો. ચાલો, તો બપોર પછીના 6:15-6:30 વચ્ચેનો સમય છે ને મંદિરે આવી ગયા છીએ. થાળ ચાલે છે એટલે અંદર દર્શન કરવા નહીં જાય ને, વચ્ચે સાફ સફાઈ ચાલતી હતી એટલે ફરીને આવવું પડે, નકર ભીનામાં પગલા થાય ને એટલા માટે. ફૂલ જોરથી પવન ફૂંકાઈ રહ્યો છે ધજા ઉપરથી, તમને ખ્યાલ આવતો હશે ને, થોડો થોડો અવાજ પરથી પણ આઈડિયા આવી જ જતો હશે. કબૂતર અહીંયા પારેવા મંદિરની ઉપર બેઠેલા જ હોય. આજે થોડોક ઉપરનો નજારો તમને બતાવી દઈએ અહીંયાથી. હા, હમણાં જાય થોડીક વાર પછી અક્ષરઘાટ ઉપર શિવનું ફાઇનલ જ હોય. એ ઘરેથી નીકળ્યા તો હોય કે માછલી માટે લેવું છે, પરાણે લેવડાવ્યું એને, હવે ખબર પડી જ ગઈ છે કે જ્યારે મંદિરે જાય ત્યારે માછલીને નાખવાનું કંઈક લેવાનું જ. માછલી રાહ જોતી હોય નહીં શિવ તારા માટે, ક્યારે શિવ આવે ને અમારો ખોરાક લઈને આવે એના જેવું છે. જો અત્યારે સાંજે લાઇટ શો થવાનો હોય ને, ગરમ ન લાગે ને એટલા માટે પાણી છાંટીને ઠંડુ કરી નાખે એટલે બધા બેસે અને ગરમ ન લાગે. થાળ ચાલી રહ્યો છે એટલે એનો અવાજ તમને થોડો ઘણો સંભળાતો હશે. અત્યારે દર્શન બંધ હોય, પણ ઘણા વખત એવું થાય કે દૂરથી આવતા લોકો હોય ને દર્શન બંધ જોવે ને ઉતાવળ હોય તો કે હવે દર્શન નથી કરવી, પણ ભલે દર્શન બંધ હોય પણ પ્રભુ તો અંદર બિરાજમાન જ હોય ને. એ લાખો લોકોની, કરોડો લોકોની શ્રદ્ધા ને વંદન કે અહીંયા આવીને બંધ દર્શન હોય તમે એને પ્રદક્ષિણા કરી લ્યો, નમન કરી લ્યો ને તો એ સ્વીકારી જ લે. આ તો મારું મંતવ્ય છે. અને ઘણી વાર અહીંયા મંદિરે દર્શન કરવા આવીએ, કંઈક મોટો એવો તહેવારનો દિવસ હોય કે એવું કંઈ મોટું હોય ને, ત્યારે બહારથી લોકો આવતા બહુ ભક્તો હોય ને ટ્રાફિક બહુ હોય એટલે ત્યારે પછી લોકલ લોકોએ ને એ સેવા કરવી જોઈએ કે આજે એ દિવસે દર્શન જલ્દીથી કરીને નીકળી જઈને બીજા લોકો દર્શનને લાભ આપી શકે, બીજા લોકોને દર્શનનો લાભ મળે એવી એ પણ એ પ્રકારની સેવા જ છે એવું મને વિચાર આવ્યો હતો. એટલે હાલ ને થોડીક વાર તો ખાઈ ચાલો,
હવે આપણે નીચે જાશું. ભૂખ લઈ ગઈ હોય તો મમ્મીએ જમવાનું ઘરે બનાવ્યું જ છે, આપણે ઘરે જઈને જમી લેશું. હા પણ ચોકે ચોકે જાશું, એને સમોસા યાદ આવી ગયા. અહીંયા આવું કંઈક યાદ આવી જાય ભાઈને, પ્રેમમતીનું એની ગાંઠ છૂટી ગઈ ને એટલે ભાઈ એ પાછું પેક કરે છે. આજે કંઈક ડેકોરેશન કરેલું છે, નજીક જઈને બતાવીએ તમને. અહીંયાથી સામેની બાજુ તમને ઓલું થોડું ઘણું દેખાતું હશે, ડેરી ઉપર જે સફેદ કલરનું છે ને અહીંયા જે બે બાજુ કરેલું છે હમણાં દેખાશે તમને. બે બાજુ કંઈક ડેકોરેશન છે, પ્રમુખ એકેડમીનું કંઈક આજે છે એટલે એના માટેથી. જોકે આ લગભગ ગુરુકુળનું જ હશે, એના લીધેથી બધું ડેકોરેશન થોડુંક કરેલું છે. આ બાજુ વાલીઓ ને બધા આવતા હોય ને. ચલો ફ્રી મેં પબ્લિસિટી થોડી કરી દે તે પ્રમુખ એકેડમી કી. તો આજે નાખવા માછલી ને આવ્યા હતા તો છોકરો શિવ ભૂખો થયો કે મને ભૂખ લઈ ગઈ હોય તો અડધું તો થોડુંક તો એ ખાઈ ગયો. આમાં ભાઈ દાને દાના ઉપર લખ્યા હોય ખાવાવાળાને નામ, આપણને એમને માછલી ને ખવડાવીએ એટલે જ એને લેવડાવ્યું હતું પૂરી ને થોડોક ચેવડો હતો, થોડુંક તો એ ખાઈ ગયો. ભૂખ લઈ ગઈ હતી ને તો પવનની તો હાથ તો પકડવો પડે ને, નકર તો પડી જાય બેટા. દોડા દોડી કરે એટલે પકડવો પડે. આજે જે પ્રમુખ એકેડમીમાં કંઈક છે એટલે વાલીઓ ઘણા બધા આવેલા છે. પ્લાન બી ચોકે જ ચોક, કોલેજ ચોક ન આવડે એટલે શિવને કોલેજ ચોકે હવે ન્યા જઈને ઠેકડા બતાવીએ. હે તું પડતો નહીં એલા. તુલસીબાગની રોનક એવા ફુવારા અત્યારે સંધ્યા સમયે ચાલુ હોય તો એ બાળકોને થોડાક બતાવી દઈ. જો જોયું ને વેધું, આપણે અટલ સરોવર એટલે આવડું. આ વર્ષોથી ભગા બાપુના સમયથી જો તારું ચપ્પલ પડી ગયું. રાજકોટ વાળા અટલ સરોવરમાં જાય, અમારે અહીંયા તુલસીબાગમાં ફુવારા આવે એ આ અટલ સરોવરનું જ કામ કરે. જો આ વચ્ચેથી ઊંચો જાય, બીજા બધા સાઈડમાં નીચારીએ. ચલો રંગીન દુનિયામાં સ્વાગત છે ફરી પાછું કોલેજ છૂકની. આજે રવિવાર છે અને એમાં પાછો વેકેશન છે એટલે ફૂલ ટ્રાફિક, બધે બાળકો ને એના માતા પિતાને હજી તો પાછો 8 વાગ્યા પછી ફૂલ ટ્રાફિક થઈ જાય આવું છે અત્યારે. ચલો આ રાઈડ ખાલી મળી ગઈ તો એમાં બે હેડી દીધા બેને. જવું હોય ને ઘરે, ઘરે જવું હોય ને.